હાય સદગુરુ અમે બધા પૈસા કમાવા માટે ઘણી મહેનત કરીએ છીએ એ વિચારીને કે પૈસાથી અમને ખુશી મળશે ખુશીની સૌથી વધારે માર્કેટિંગ થાય છે અમે વિચારીએ છીએ કે દારૂ પીવાથી ખુશી મળશે કોઈ મહિલા સાથે રહીને અમને ખુશી મળશે પરંતુ અમને ખુશી કેવી રીતે મળશે અને ખુશ કેવી રીતે રહી શકીએ છીએ અમે એવા વળાંક પર છીએ જ્યાં અમે એ પણ નથી જાણતા કે ખુશી ક્યાં મળશે તો ખુશી આખરે છે શું એ ખુશ માણસ કેવો લાગે છે તે શું કરે છે ન કહો કે ખુશી માટે અંદર જુઓ આ જવાબ મારા માટે કામ નથી કરતો મને સાચું કહો વિજય નમ તો એક ખુશ માણસ કેવો દેખાય હું તમને કેવો દેખાઉં છું અત્યારે આપણે ખુશી વિશે એવી રીતે વિચારી રહ્યા છીએ જાણે કે કોઈ વસ્તુ હોય કે કોઈ જાતની ઉપલબ્ધિ હોય ના જ્યારે તમારું જીવન આરામમાં આવી જાય છે જ્યારે તમે સહજ થઈ જાઓ છો તો ખુશી એનું એક કુદરતી પરિણામ છે આરામમાં આવી જવાનો શું અર્થ છે એને જોવાની ઘણી બધી રીતો છે ચાલો કેમકે હું અંદર તરફ જોવા માટે નથી કહી શકતો તમે પહેલા જ મારી પર શરત મૂકી દીધી છે તો શું આ સત્ય છે કે આજે વિજ્ઞાનની દ્રષ્ટિથી પણ આ સાબિત થઈ ગયું છે કે દરેક માનવીય અનુભવનો એક રાસાયણિક આધાર હોય છે તો તમે જેને શાંતિ કહો છો તે એક પ્રકારની કેમિસ્ટ્રી છે ખુશી બીજા પ્રકારની કેમિસ્ટ્રી છે આનંદ અલગ પ્રકારની કેમિસ્ટ્રી છે દુખ એક અલગ પ્રકારની કેમિસ્ટ્રી છે પીડા એક પ્રકારની કેમિસ્ટ્રી છે પરમાનંદ બીજા પ્રકારની કેમિસ્ટ્રી છે દરેક માનવીય અનુભવનો એક રાસાયણિક આધાર હોય છે ઓર ઇન અધર વર્ડ્સ યુ આર અ વેરી કોમ્પ્લેક્સ કેમિકલ સૂપ અથવા બીજા શબ્દોમાં તમે એક ઘણા જટિલ રાસાયણિક સૂપ છો પ્રશ્ન ફક્ત એટલો છે કે તમે એક સારો સૂપ છો કે ખરાબ સૂપ જો તમે એક સરસ સૂપ છો તો તમારો સ્વાદ સારો છે કોઈ બીજા માટે નહીં પોતાને માટે જ્યારે તમારો સ્વાદ તમારે માટે સારો છે તો લોકો કહેશે તમે ખુશ છો જો તમે ઘણા વધુ સુખદ થઈ છો તો લોકો કે તમે આનંદિત છો જો તમે ઘણા વધુ સુખદ થઈ જાઓ છો તો લોકો કહેશે કે તમે આનંદિત છો જો તમે એનાથી પણ વધારે સુખદ થઈ જાઓ છો તો લોકો કહેશે કે તમે પરમ આનંદમાં છો તો ઘણા લોકો માટે આ ઘણું સરળ અને સમજવાલાયક ભાષામાં તમારી કેમિસ્ટ્રીને બદલવાની જરૂર છે આની એક આખી ટેકનિક છે જેનાથી અમે તમારી ગમતી કેમિસ્ટ્રી બનાવી શકીએ છીએ જો હું તમને તમારી અંદર એક આનંદદાયક કેમિસ્ટ્રી ઉત્પન્ન કરતા શીખવું તો તમારી કેમિસ્ટ્રી પોતાનામાં આનંદદાયક હશે અને તમે પણ આનંદિત હશો જ્યારે તમે આનંદિત હશો તો તમે ખુશીની શોધમાં નહીં રહો આ સૌથી મોટી ભૂલ છે કે આપણે ખુશીની શોધમાં છીએ તમારા જીવને આનંદની એક અભિવ્યક્તિ બનવું પડશે જ્યારે તમારું જીવન તમારા અનુભવની એક અભિવ્યક્તિ હોય છે તો તમે શું કરો છો શું નથી કરતા એનાથી તમારા જીવનની ગુણવત્તા નક્કી નહીં થાય તમે અંદર કેવા છો એનાથી તમારા જીવનની ગુણવત્તા નક્કી થાય છે માફ કરો મેં ફરી એકવાર અંદર શબ્દનો પ્રયોગ કર્યો પણ કેમિસ્ટ્રી અંદર નથી એ અત્યારે પણ બહાર જ છે પરંતુ જો તમે જાણો છો કે સારો સૂપ કેવી રીતે બનાવવો છે તો આનંદિત થવું એ કોઈ સમસ્યા નહીં હોય એ આનું એક સ્વાભાવિક પરિણામ હશે અમે તમને એક ટેકનિક શીખવાડી શકીએ છીએ એક રીત શીખવી શકીએ છીએ જેનાથી તમે તમારી અંદર સારી જાતનું સૂપ બનાવતા શીખી જશો આને જ હું ઇનર એન્જિનિયરિંગ કહું છું કે તમે તમારી કેમિસ્ટ્રીને એવી રીતે બનાવો કે પોતાની પ્રકૃતિથી જ આનંદિત થાય કોઈ વસ્તુના કારણે નહીં જો તમને લાગે છે કે તમે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિથી ખુશી નીચવી લેશો તો તમે નિરાશ થઈ જશો કારણ કે જ્યાં સુધી તમારી અંદર પરમાનંદની કેમિસ્ટ્રી નહીં હોય કોઈ વસ્તુનો કોઈ ફાયદો નહીં થાય